Nami Raja. કેટલાક પ્રશ્નો જવાબ મેળવવા માટે હોય છે અને કેટલાક પ્રશ્નો પરીક્ષા કરવા માટે હોય છે. જગતમાં બે પ્રકારના લોકો હોય છે. એક કુતૂહલી હોય છે અને એક જિજ્ઞાસુ હોય છે. એક સુકામ આમ એવું કુતૂહલ હોય, કેમ આવું એવી જિજ્ઞાસા પણ હોય. બે પ્રકારના લોકો હોય છે, કુતૂહલવાળા પણ હોય છે અને બોલો જિજ્ઞાસુ પણ હોય છે. ઇન્દ્ર કુતૂહલી છે કે જિજ્ઞાસુ છે બોલો? ઇન્દ્ર કુતૂહલથી આવે છે કે જિજ્ઞાસાથી આવે છે? એ પરીક્ષા લેવા માટે આવે છે. એની યોગ્યતા અને પાત્રતાને ચેક કરવા માટે આવે છે. સાધુત્વનો સ્વીકાર તો સહેલો જ, સાધુત્વનો સ્વીકાર તો સહેલો જ, પરંતુ એ સાધુત્વ ખાલી દેહનું છે કે આત્માનું છે એ બહુ જરૂરી છે. દેહનું સાધુત્વ જીવે અનેક વાર લીધેલું છે. દેહનું સાધુત્વ વસ્ત્ર ઉપકરણ અને બાહ્ય પ્રવૃત્તિ, આવું સાધુત્વ જીવે અનેક વાર લીધેલું છે. ભૂતકાળમાં તમે પાત્ર લીધા હોય, ગોચરી લેવા ગયા હો, પછેડી પહેરી હોય, મોપતી પહેરેલી હોય અને સાધુત્વ ધારણ કરેલું હોય, એવું કેટલી વાર બન્યું છે? અનેકો વાર, અનેકો વાર, અનેકો વાર આવું બનેલું છે કે જીવે સાધુત્વ ધારણ કર્યું હોય, પણ હંમેશા એ બાહ્ય સાધુત્વ હોય. એની આંતરિક જો અસર ન થાય, એની જો અંદરમાં અસર ન થાય, તો ભગવાને કે પાછું રિપીટ 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 ધ્યાજ કરે, ધ્યાજ કરે, ધ્યાજ કરે. શક્રેન્દ્રને પ્રશ્ન જાગ્યો કે આ જે સંસારનો ત્યાગ કરીને સાધુત્વ ધારણ કરવા માગે છે એ બહારથી છે કે અંદરથી છે? એ બહારથી છે કે અંદરથી છે? અને એક એક પ્રશ્નો જ્યારે પૂછાતા જાય છે, એને કહે છે કામ કરો, તમે દીક્ષા તો લેવી જ છે, સંસાર તો છોડવો જ છે, પણ તમે જ્યારે સંસાર છોડી રહ્યા છો ત્યારે આટલું મોટું રાજ, એમાં જો રાજકોષ નહીં હોય, એમાં જો રાજકોષ પૂરેપૂરો નહીં હોય, તો પાછળથી તમારા દીકરાને કે પાછળ તમારા પરિવારને કે પાછળથી રાજ ચલાવવાને બહુ તકલીફ થશે. તમે કામ કરો, તમારી પાસે કુનય છે, બુદ્ધિ છે, સમજ છે, આવડત છે, તમે સોનું ચાંદી ઘરેણા રત્નો આ બધાથી પહેલા કોષને સમૃદ્ધ બનાવી દો, એટલે વર્ષોના વર્ષોના વર્ષો સુધી તમે ન હો ને ત્યારે પણ, તમે ન હો ત્યારે પણ શું ચાલ્યા કરે? તમારું રાજ ચાલ્યા કરે. અને તમારા લોકોના મનમાં હોય ને બેંક બેલેન્સ ફૂલ, પેઢીઓ સુધી વાંધો, પણ તમે કાંઈ લઈ નતા એવા છતાંય તમે જીવા છો. જે કાંઈ લઈને નહીં આવ્યું હોય એ પણ જીવશે કે નહીં જીવે? કેમ? તો કે પૈસા લઈને કોઈ જન્મતું નથી, પુણ્ય લઈને ઘણા જન્મે છે. પૈસા લઈને કોઈ જન્મતું નથી, પણ પુણ્ય લઈને ઘણા જન્મે છે. હાથમાં કાંઈ લઈને કોઈ જન્મતું નથી, પણ હાથની રેખાઓ લઈને બધા જન્મે છે. જન્મે કે ન જન્મે, તો પછી મળી જાય કે ન મળી જાય? અહીંયા જ્યારે કહે છે હિરણ્ય સુવર્ણ મણિમત્તમ કંસમ દુસમ ચ વાહણમ,
કોષમ વધાવૈતાણ તવો ગચ્છ સિખત્યા. ધન સંપત્તિ વૈભવ ફૂલ રાજકોષને વધારી દો પછી તમે દીક્ષા લેજો. અને એવા સમયે નમી શું જવાબ દેશે બોલો, એ જવાબ શું દેશે? સુવર્ણ રૂપ સહુ પવયા ભવે સિયાહુ કૈલાશ સમા અસંખયા નરશ લુદ્ધસન દેહિમ કિંચી ઇચ્છાહુ આગાસ સમા અનંતયા. આકાશની તિજોરીમાં ગમે એટલું સોનું ભરીએ, આકાશ ભરાય ખરું? આકાશ નામની તિજોરીમાં ગમે એટલું સોનું ભરી દઉં પણ શું આકાશ ભરાય ખરું? ન ભરાય. તો ઈચ્છાના આકાશમાં ગમે એટલી સમૃદ્ધિ ભરી દઈશ, શું ઈચ્છાનું આકાશ ક્યારે ભરાઈ જશે ખરું? ઈચ્છાનો ક્યારે અંત આવશે ખરો? ઈચ્છા ક્યારે પૂરી થશે ખરી? નમીએ કીધું, ઈચ્છા હુ આકાશ સમા અનંતયા. ઈચ્છા તો આકાશની સમાન અનંત છે, એ ક્યારેય ભરાતી નથી. હિરણ સુવર્ણ ઉપવ્યા ભવે, હું કદાચ સોના કે ચાંદીના આખા પર્વતના પર્વત ભેગા કરતો પણ તો પણ ક્યારે પણ કોઈ પણ વ્યક્તિ ગમે એટલું ભેગું કરી લઈએ ને એટલા માત્રથી એને સંતોષ આવે એવું થાય કે ના થાય? તમારી પાસે ગમે એટલું થઈ જાય, ગમે એટલું ભેગું થઈ જાય, ગમે એટલું હોય, ભગવાન કહે છે કે તારી પાસે ગમે એટલી સમૃદ્ધિ હોય, ગમે એટલી સમૃદ્ધિ હોય, એટલા માત્રથી તારી ઈચ્છાઓ ક્યારે એવું કહેવાય કે ઈચ્છાની આગમાં સંપત્તિના લાકડા ગમે એટલા નાખો નહીં, એ આગ સમાય કે વધારે પ્રજ્વલિત થાય. ઈચ્છાની આગમાં સમૃદ્ધિના કે સંપત્તિના કે સગવડતાના કે વસ્તુના ગમે એટલા લાકડા નાખો, શું થાય? એ આગ વધારે પ્રજ્વલિત થાય કે સમાય જાય? શું થાય? એટલે ભગવાન કેચ ઈચ્છા હું આકાશ સમા અનંતયા. ઈચ્છાનો આકાશની જેમ ક્યારે અંત જ નથી હોતો. આકાશનો અંત ગોતવા જઈએ તો મળે જ નહીં. ઈચ્છાઓનો અંત ગોતવા જઈએ તો મળે જ નહીં. એક પૂરી થાય, બીજી પૂરી થાય, ત્રીજી પૂરી થાય, ચોથી અધૂરી, પાંચમી અધૂરી, છઠ્ઠી. એક પૂરું થાય ત્યાં બીજું નહીં તો ત્રીજું નહીં તો ચોથું. કેટલું ચાલતું હોય કે ન ચાલતું હોય, અંત આવે કે ના આવે? આપણો અંત આવે છે, આપણી ઈચ્છાનો અંત નથી આવતો. એટલે જ ભગવાન કહે છે, તારો અંત થાય તેની પહેલા ઈચ્છાનો અંત કરતા જો તને આવડી જાય તો તું સાધક છે. સાધકની વ્યાખ્યા જ એ છે, અંત થાય તેની પહેલા ઈચ્છાનો અંત થઈ જાય તેનું નામ સાધક. અંત થાય તેની પહેલા ઈચ્છાનો અંત થાય ને તે સાધક છે. પણ આપણો અંત થઈ જાય છે, આપણી ઈચ્છાનો અંત ક્યારે થાય કે ના થાય? એટલે આપણે બધા જીવતી ઈચ્છા લઈને મરતા હોઈએ છીએ. હલો, એટલે આપણે બધા જીવતી ઈચ્છા લઈને મરતા હોઈએ છીએ અને એટલે જ બીજે જન્મતા હોઈએ છીએ. શું કીધું મેં? એટલે જ આપણે જીવતી ઈચ્છા લઈને મરતા હોઈએ છીએ અને જીવતી ઈચ્છા લઈને જે મરે છે ને એ જ બીજે જન્મે છે. જેને ઈચ્છાનો અંત કરતા આવડો ને, ઈચ્છાના મૃત્યુ પછી જેનું મૃત્યુ થાય છે ને એને બીજે જન્મ લેવો પડતો જ નથી. ગુરુદેવ પણ શું સાધના કરો? એક જ સાધના કરો. શેની સાધના બોલો? છંદમ નિરોહેણ ઉવેઈ મોખ. ભગવાન એક શબ્દ આપ્યો છે, જે પોતાની ઈચ્છાનું મૃત્યુ જેને કરતા આવડે ને એનું મૃત્યુ નિર્વાણ કહેવાય છે.
જેને પોતાની ઈચ્છાનું મૃત્યુ કરતા આવડે છે એના મૃત્યુને નિર્વાણ કહેવાય છે, અને નહીતર નનામી સાથેનું કહેવાય છે. શું લાગે તમને લોકોને? હેલો, નિર્વાણ મળશે કે નનામી મળશે? નિર્વાણ મળશે કે નનામી મળશે? નક્કી કરો. છેલ્લે જવાનું તો નક્કી જ છે, તૈયારી બધા થવા લાગી છે. એક પછી ડેટ બધાની આવી રહી છે. રોજ છાપું ખોલી એટલે 12-15-18 ની ડેટ તો દેખાય છે. દેખાય કે ન દેખાય? ડેટ તો નક્કી જ છે, ડેટ આગળ પાછળ છે. નક્કી કરો તમારું નિર્વાણ છે કે તમારી નનામી છે. કેવું તમે લોકો નનામી જોયું કે ન જોયું આમ ક્યારે? બે બાંબુ હોય ને વચમાં મૂકેલું હોય ને જોયું કે ન જોયું? આમ બરોબર આમ કલ્પના કરો તો તમે બરોબર નનામી આમ સૂતા હો, કેટલું મસ્ત સ્માઇલ કરતા હો કે હાશ બોલો, હાશ બોલો. કલ્પના નહીં કરો છો તો નનામીનું નામ પડે ને એટલે અંદરમાં શું થાય છે? એક ત્રાસકો થાય છે. નનામીનું નામ પડે એટલે અંદરમાં એક આમ ભયની લહેર આવી જાય છે. હું ખાલી એટલું જ કહીશ, ઈચ્છાનો કરે અંત હોતો જ નથી, હોય છે. આજ સુધી તમે જોયું હશે ઈચ્છા વગરનો દિવસ ઉગે એવું ક્યારે થાય? ઈચ્છા વગરનો દિવસ ઉગો એવું ક્યારે થાય? ભગવાનને એક પ્રાર્થના કરો, પ્રભુ એક દિવસ તો એવો આપજે ઈચ્છા વગરનો મારો દિવસ ઉગે. પ્રભુ એક દિવસ એવો આપજે ઈચ્છા વગરનો મારો દિવસ ઉગે. અને તમે જોજો એ દિવસે તમારા ચહેરા પર જે સ્માઇલ હશે, એ દિવસે તમારા ચહેરા પર જે સંતોષ હશે ને, એ દિવસે તમારા ચહેરા પર જે પ્રસન્નતા હશે ને, એ દિવસે તમારા અંદરમાં જે પ્રવાસ હશે ને, એવી ક્યારેય નહીં હોય. શું કામ? જે દિવસે ઈચ્છા મૃત્યુ પામે છે ને, એ દિવસે શાંતિ જન્મ પામે છે. જે દિવસે ઈચ્છા મૃત્યુ પામે છે ને, એ દિવસે પ્રસન્નતા જન્મ પામે છે. જે દિવસે ઈચ્છા મૃત્યુ પામે છે ને, એ દિવસે આત્માના ગુણોનો જન્મ થાય છે. એટલે ભગવાન કહે છે ઈચ્છા મૃત્યુ તેનું નામ દીક્ષા છે. ઈચ્છાનું મૃત્યુ તેનું નામ દીક્ષા છે, અને દીક્ષા લીધા પછી ઈચ્છાનો જન્મ તેનું નામ સંસાર છે. ઓમ શાંતિ.